ખેરગામ રામજી મંદિર સંકુલમાં વૃંદાવન ધામમાં ઉગમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને મુંબઈના ભાગવતાચાર્ય શ્રી જયેશભાઈ ત્રિવેદી શાસ્ત્રીજીના શ્રીમુખે 5 દિવસથી પ્રવાહિત ભાગવત કથામાં આજે ગોવર્ધન પર્વત પ્રસંગની ભાવભક્તિથી ઉજવણી કરવામાં આવી. આજે પ્રથમ સત્રના વિરામ પહેલા ખેરગામના પીઠ કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુકલની નલિનભાઈ અને અશોકભાઈ સાથે પધરામણી થઈ હતી. પૂજ્ય પ્રફુલભાઈએ શાસ્ત્રીજીનું સન્માન કર્યું હતું અને ઉગમ પરમ પૂજ્ય ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા ત્રણેય મહાનુભાવોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ખેરગામ વેપારી મંડળ અમૃતભાઈ પટેલ, પ્રકાશભાઈ અને પંકજભાઈ મોદી બંધુ, એપીએમસીના જીવણભાઈ વગેરે પ્રફુલભાઈ સાથે ઉપસ્થિત થયા હતા. તેઓનું પણ ટ્રસ્ટી વતી સન્માન કરાયું હતું, જેમણે નિરાધાર વૃદ્ધો માટેના આ કાર્ય માટે 2500 થી 5000 રૂપિયાનો જાનની જાહેરાત કરી હતી. કથાકાર પ્રફુલભાઈ શુકલે આશીર્વચન આપતા કહ્યું હતું કે ભાગવત કથામાં ભય દુઃખ ખરનારી છે, કળિયુગનું કલ્પવૃક્ષ છે અને પુણ્યશાળી હોય તેને જ મળે છે. ભાગવતાચાર્ય પૂજ્ય શાસ્ત્રીજીએ સમાજના શ્રેષ્ઠીઓ, શ્રીમંતો, વ્યાપારીઓ, સૂચિ શ્રીમંતો અને ખેરગામના તમામ લોકોને ખેરગામની દીકરી રાજશ્રી મહેતા દ્વારા આરંભાયેલા ભગીરથ સેવાયજ્ઞમાં આહુતિ આપવા અને આ કાર્યને સત્કાર કરવા અપીલ કરી હતી. આ સેવાયજ્ઞથી વૃષ્ટિ થાય છે, વૃષ્ટિથી અન્ન ઉગે છે અને અન્નથી પૃથ્વી પરના પ્રાણીઓ જીવી શકે છે. માટે આપણે આ બધાની સાથે મળી ચિરંજીવી રાજશ્રીના હાથને બટાવીએ એ જ સાચો યજ્ઞ છે. બીજા સત્રની કથામાં ગોવર્ધન પ્રસંગનું સુંદર વર્ણન કરી ગોવર્ધન પર્વતનું દ્રશ્ય ઉપસ્થિત કરી આરતી ઉતારી હતી અને ભગવાન દ્વારકાધીશને અનેક મહિલાઓએ આ પ્રસંગે અન્નકૂટનો થાળ ધર્યો હતો. વૃદ્ધાશ્રમ ખોલવો એ હિન્દુસ્તાનને માટે મહેણું છે. આ દેશમાં વૃદ્ધાશ્રમ હોઈ શકે જ નહીં. પછી ના છૂટકે જરૂરિયાતમંદો માટે વૃદ્ધાશ્રમ ખોલવો પડે એ જુદી વાત છે, પણ બુનિયાદ સંતાનોને એવા સંસ્કાર આપો કે જે મા બાપને કોઈ દિવસ વૃદ્ધાશ્રમ સુધી દોરી જાય જ નહીં. અને આ સંદેશ શ્રીમદ્ ભાગવત કથાની અંદર છે. ખેરગામની અંદર રામજી મંદિરના પટાંગણમાં અમારા પ્રાચીન અને પ્રસિદ્ધ રામજીને આંગણે ભાગવત કથા ચાલી રહી છે અને એ ભાગવત કથાની અંદર આજે જ્યારે કથા શ્રવણ કરવાનો અવસર મળ્યો, ખૂબ ખૂબ આનંદ થયો. મારી સાથે અમારા નલિનભાઈ શાસ્ત્રી મુંબઈથી, અશોકભાઈ એબી વાળંગર મુંબઈથી પધાર્યા, સાથે વેપારી મહાજનના પ્રમુખ અમૃતભાઈ પટેલ શિવશક્તિ, પ્રકાશભાઈ મોદી, ભવતેશભાઈ કંસારા, પંકજભાઈ મોદી સહિત આખું ખેરગામનું મહાજન આજે આ ભાગવત કથાની અંદર સામેલ થયું. ખરેખર ભગવત અયમ ભાગવત, ભાગવત એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે, પુણ્યશાળીને જ પ્રાપ્ત થાય છે. આ ટીવી ચેનલના માધ્યમથી હું મારા અંતરની શુભકામના વ્યક્ત કરું છું. મકર સંક્રાંતિનું પર્વ આવી રહ્યું છે, નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. સૌને ખૂબ ખૂબ નવા વર્ષની શુભકામના અને 2020નું વર્ષ બધા વર્ષ કરતાં બહુ જલ્દી પસાર થઈ જશે, રોમાંચક થશે, યાદગાર થશે, કારણ કે એ 2020 છે, 2020 એટલે 2020 અને 2020 જલ્દી પસાર થઈ જાય. અસ્તુ, ધન્યવાદ, જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. આ ચેનલ દ્વારા તમામ ખેરગામ વાસીઓ અને વલસાડના આજુબાજુ વસતા તમામ ભક્તગણોને હું આગ્રહ કરું છું કે ઉગમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અને સમસ્ત ખેરગામ દ્વારા સહયોગથી શ્રીમદ ભાગવત કથાનું દિવ્ય અને ભવ્ય આયોજન કર્યું છે. નિરાધાર વૃદ્ધોના લાભાર્થે એના વૃદ્ધાશ્રમ બનાવવા માટે, એના જમીનના નિર્માણ માટે, સંયોજન માટે જે આયોજન કર્યું છે એમાં બધા સહભાગી બને, પોતાનું યત્કિંચિત દાન અવગમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ કરે, જેનાથી એ દાન વડે કરીને નિરાધાર વૃદ્ધોના આશ્રય માટે જમીન લઈ શકે, પછી એમાં દિવ્ય અને ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવી શકે. તો ઉગમ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજશ્રીબેન બળદેવભાઈ મહેતા, એણે જે આ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે, તો એમાં મારા વાલા બધા આવો, બધા સહયોગી બનો અને બધા જ આપણે સાથે મળી અને આ બેનને, આ દીકરીઓને, આ ગામની એ બધાને આપણે સાથ સહકાર આપીએ અને જમીન નિર્માણ માટે, સંયોજન માટે આપણે કાર્ય બધા સાથે મળીને ભેગા કરીએ. તો તમામ ખેરગામ વાસીઓ, વેપારીઓ, શ્રેષ્ઠીઓ, શ્રીમંતો બધાને મારો આગ્રહ છે,
યજ્ઞાદ ભવતિ પરજન્ય પરજન્યાદ અન્ન સંભવ અન્નાદ ભવતિ ભૂતાની યજ્ઞ કર્મ સમુદભવ. આ સેવા યજ્ઞ લઈને બહેનો દીકરીઓ નીકળી છે બાપ, આપણો નૈતિક અને ફરજ છે, સામાજિક ફરજ છે કે આપણે બધા આવી. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. જિજ્ઞેશ પટેલનો રિપોર્ટ, ખેરગામ.